أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وعلي محمد وعجل فرجهم أمارة خوجا تي في راديو أني أرويس نماني سرطان جنو أكاريكرام آه مسائل نو كاريكرام તમે રેવિન્યુન આપવો અને સેન્ડોની પાટનગરથી સાંભળી રહ્યા છો મુલ્લા નિસાર હુસેન રાજપાર તમને ભલે પદારિયા કહે છે અને અસલામ વાલેકુમ વરહમતુલ્લાબરકાતુ પ્રશ્ન આવ્યો છે કે શામની અંદર જે રોજો છે તેના માટે કહેવાય છે કે તે જનાબે રુકૈયાનો રોજો છે અને આપણે કહીએ છીએ કે તે હઝરત એ સકીના नी मजार छे। तो मजारे कई बात साची हज़रते रोकैया के हजरते शकीना कई हज़रत इमा हुन अलई सलामनी दीकरी अथवा बन्ने हज़रत इमा हुन अलईस्लामी दीकरी छे, छे। क्यों नाम सही है जवाब एक मुस्तहीद जय फतवो आपे ત્યારે પણ એમ માનવામાં આવતું નથી કે આ એક જ ફતવો કબૂલ કરવાને લાયક છે બીજો નહીં છતાં બીજા મુસ્તો તેનાથી ફેર અથવા તેનાથી વિરોધ ફતવો આપશે જ્યારે દિની મસાયલમાં આપણે એક જ ફતવા ઉપર બાકી રહી શકતા નથી તો કરબલાનો કિસ્સો તો એક ઐતિહાસિક કિસ્સો છે તે એક હિસ્તુઆર છે તે તારીખ ઉપર નભે છે બની શકે છે કે તેના બારામાં જુદી જુદી રિવાયતો હોય પરંતુ તે કરબલાના અસલ વાક્યામાં ફેર લાવતી નથી બીજી બાબતો બની છે કે નહીં ભલે હોય કે ન હોય પણ હઝરત ઇમામે હુસૈન અલઈ સલામની શહાદત તો જરૂર થઈ છે બીજા એકોતેર શહીદો પણ ત્યાં પોતાની જાન કુર્બાન કરી છે અસલ વાત તો બાકી રહી જાય છે અને એના તરફ આપણું ધ્યાન જાય છે આજકાલ નવા નવા ઝાકીરો પેદા થાય છે અને કરબલા ઉપર વધુ ભાર આપતા હોય અને નવયુવાનો આલીમો કરબલાની રસર્સ કરીને એવું સાબિત કરતા હોય કે મિમ્બર ઉપરથી જે બયાન થાય છે તે સ્વીકારવા લાયક નથી અમે કહીએ છીએ તે જ સાચું છે હઝરત ઇમામે હુસૈન અલઈ સલામની અવલાદમાં જેટલા દીકરાઓ હતા જેમ કે અલી ઝૈનઅલ આબેદીન અલી એ અકબર અલી એ અઝર અને દીકરીઓમાં સર્વેનું નામ ફાતિમા હતું બે દીકરીઓમાંથી એકને ફાતિમા કુબરાતી પોકારવામાં આવે છે અને બીજીને ફાતિમા સુઘરા યાદ કરવામાં આવે છે ત્રીજી દીકરી ફાતિમા હતી પણ ઇમામ તેને સુકૈનાથી બોલાવતા હતા કે તે મારા દિલને સુકૂન આપે છે ચૈન આપે છે શાંતિ અને ઇત્મિનાન અતા કરે છે હવે જ્યારે જનાબે સકીના શામના કૈદખાનામાં હતા કરબલાના બનાવ પછી ત્યારે લોકો ત્યાં તેમને થી પોકારતા હતા કે રોવાવાળી રોવા મદીનાવાળાઓ તેને સુકૈનાથી યાદ કરતા હતા જ્યારે હઝરતે સકીના ગુજરી ગયા તો ઓરતો પૂછતી હતી કે તે રોવાવાળી બચ્ચી રૂકૈયા ક્યાં ગઈ તે નામ રિક્કત ઉપરથી આવ્યું છે તો હઝરતે સકીના અને હઝરતે રૂકૈયા એક જ બચ્ચી છે બે નથી અને તે હઝરત ઇમામે હુસૈન અલ ઇસોલામની દીકરી છે આ જે ખુલાસો મેં તમને આપ્યો તે આલીમોથી સાંભળી અને જાણીને તમારી સામે પેશ કર્યો છે વધુ તો અલ્લાહ બેતર જાણે છે મારું તેમાં કાંઈ ચાલતું નથી આલીમો જે બતાવે છે એ હું તમારી સામે પેશ કરું છું અગર એનાથી વિરુદ્ધ અથવા એનાથી કંઈ ફેરફાર હોય તો તે પણ તમે સાંભળી શકો છો જે અપનાવવું હોય તે તમે અપનાવી શકો છો રસર્સના દરવાજા ઉગાડા છે એ કદી બંધ થવાના નથી રસર્સ હંમેશા ચાલુ રહેશે અને હિસ્વાર તે હિસ્વાર જ છે એમાં નવી નવી વાતો નવી નવી રિવાયતો નવા નવા વિચારો આવી શકે છે એ તો લોકોની મરજીની વાત છે બાકી તો જેમ હું કહી ગયો તે અલ્લાહ બેતર જાણે છે વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન વસલ્લાલ્લાહુ અલા મુહમ્મદ વઅલી ખુદા હફીઝ અન વઅલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુ